हेलो फ्रेंड्स, हाउ आर यू। धोरण 10 चैप्टर नंबर 4 द्विघात समीकरण, बराबर है। लास्ट टाइम अपने स्वाध्याय 4.3 अमुक कूट प्रश्नों कराया था, जेमा नवमो और अग्यारमो नंबर बाकी है, बराबर ने। नवमो और अग्यारमो नंबर आज कम्प्लीट थे और स्वाध्याय 4.4 हूँ कर लीस। आज आज आप चैप्टर पती जैसे आ वीडियो में। सपोज कदाच वीडियो थोड़ा लंबा से मोटो बन से, कारण के मारे पूरु करूँ कम्पलसरी है, कारण के छेले मारे छे बे त्रण दाखला ज वधशे, एना माटे आखो अलग वीडियो बनाव, एना करता आपणे आजे चैप्टर पूरु थई जशे। एक रीत ना होय ने एक सेम आई जाए। आजना वीडियो में आपणे चर्चा करीशुं, मैं लास्ट टाइम तमने थीअरी शीखवाड़ी थी, लास्ट टाइम ना कहेवाय पण एनी पहेलाना वीडियो में आई गया छे, द्विघात समीकरण ने खबर, पूर्णवर्गनी थीअरी, बराबर ने। साबित कर्युं तो आपणे आखू, एमां आपणने बे बीज मळ्या हता, माइनस बी प्लस ओर माइनस रूट बी स्क्वेर माइनस 4ac/2a। तो हमें बीजना स्वरूप केवा होय एना विषयनी आपणे चर्चा करीशुं, बराबर। अत्यारे खबर है मने, हूँ बोलूँ एमां खबर नहीं ज पड़े जल्दी, ए आपणे हवे आगळ शीखीए त्यारे, बराबर। तो अत्यारे आपणे शुरुआत करीए छीए स्वाध्याय 4.3 दाखला नंबर 9। बे बाकी हता, नवमो अने अग्यारमो, ए पहेला आपणे कम्प्लीट करीए। ओके, स्वाध्याય 4.3 दाखला नंबर 9, બરોબર। તમારી જોડે બુક હશે, ટેક્સ્ટબુકમાં જુઓ, તમે ચોપડીમાં ક્વેશ્ચન આપેલો છે। પાણીના બે નળ એકસાથે 9.3/8 કલાકમાં એક ટાંકી ભરે છે, બરોબર। સમય આપણને આપ્યો છે આવી રીતે 9.3/8। તો પહેલાં આને આપણે અપૂર્ણાંકમાં ફેરવી દઈએ, જો તો આ અપૂર્ણાંક જ છે, 9 × 8 = 72, 72 + 3 એટલે કેટલા થાય, 75। આને તમે આ રીતે લખી શકો, બરોબર, 75/8। તો હવે પછી ક્વેશ્ચનમાં એવું આપ્યું છે કે મોટા વ્યાસવાળો નળ ટાંકી ભરવા માટે નાના વ્યાસવાળા નળ કરતાં 18 કલાક ઓછો સમય લે છે, સોરી 10 કલાકનો। ફરી, મોટા વ્યાસવાળો નળ ટાંકી ભરવા માટે નાના વ્યાસવાળા નળ કરતાં 10 કલાક ઓછો સમય લે છે, બરાબર। તો મોટો, હવે તો તમને ખબર પડે જ ને કે મોટા વ્યાસવાળો નળ હોય, બરાબર, મોટો નળ હોય એમાંથી પાણી વધારે આવવાનું, એટલે તો ટાંકી ફટોફટ ભરાઈ જાય। હવે નાનો નળ હોય, બરાબર, હવે એમાંથી તો ટાંકી ભરાતા વાર જ લાગવાની છે। તો ધારો કે નાના વ્યાસ વાળા નળથી ટાંકી ભરાતા લાગતો સમય, આમાં છે ને આપણે જે શોધવાનું હોય ને એને ધારવાનું હોય। જો છેલ્લે શોધવાનું શું છે, બંને નળ દ્વારા ટાંકી ભરવાનો અલગ અલગ સમય શોધો, બંને નળને કેટલો સમય લાગે છે એ આપણે શોધવાનો છે, બરાબર। તો જો હવે તો હું નાના નળ, સોરી, નાના વ્યાસવાળા નળથી ટાંકી ભરાતા લાગતો સમય તો 1 કલાક, બરાબર છે, આનો આપણે શું ધાર લીધું, 1 કલાક। હવે મોટા વ્યાસવાળા, આનું આજ ફરથી લખવાનું તમારે, એટલે હું અહીંથી આવી રીતે કરી દઉં છું, નળથી ટાંકી ભરાતા લાગતો સમય અહીંયા ફરથી તમારે લખવાનો, અહીંયા હું શું લખીશ બોલો ને, x − 10 કલાક। ધારો કે આને 20 કલાક લાગતા હોય, બરાબર, નાના વ્યાસવાળા નળથી, તો એના આ મોટા વ્યાસવાળા નળને કેટલા લાગશે, 10 કલાક લાગશે, કેમ કે એમાં જો ક્વેશ્ચનમાં શું લખ્યું છે, મોટા વ્યાસવાળો નળ ટાંકી ભરવા માટે નાના વ્યાસવાળા નળ કરતાં 10 કલાક ઓછો સમય લે છે, ઓછો એટલે માઇનસ, એટલે નાના વ્યાસવાળાનું મેં એક્સ ધાર્યું તો મોટા વ્યાસવાળાનું શું થશે, x − 10। ચલો આટલી ખબર પડી ગઈ। હવે જે હું લખું છું ને એ જુઓ, જો હવે અમે જે સમીકરણ આ લખ્યું છે ને, તમે ક્વેશ્ચનમાં જોઈ લો, ક્યાંય એવું લખ્યું નથી ગુણોત્તર લેવાનો તમારે આવી રીતે, કે આના ઊંધા કરી દેવાનું, એવું ક્યાંય લખ્યું જ ક્વેશ્ચનમાં વાંચી લો, આ ના જોતો આ રહ્યું। તો હવે આવ્યું કઈ રીતે એ જુઓ, સૌથી પહેલાં તો સમજો તમે કે આ કઈ રીતે આવ્યું, કે હોય 1/x, જો આવો સમય આવે ને, જ્યારે સમય આપણે ધાર્યો હોય, બરાબર, તો એને શોધવા માટે છે ને આપણે ગુણોત્તર લેવો પડે। હવે કેમ, 8મા ધોરણમાં તમે આ શીખી ગયા છો, કયા ધોરણમાં, 8મા ધોરણમાં,
કામ અને મહેનતાણું, બરાબર? એમાં આપણે કામનો દર શોધતા હતા કે આણે આટલા સમયમાં આટલું કામ કર્યું તો એક કલાકમાં કેટલું, 10 કલાકમાં આટલું કામ કર્યું હોય તો 1 કલાકમાં કેટલું, આવી રીતે શોધતા હતા ને, તો એના માટેનું જોઈ લો. ચલો હવે હું જો અલગ પેજમાં બતાવું છું એટલે તમારે એક્ઝામમાં લખવાનું નથી, યાદ રાખજો પ્લીઝ, બરાબર? પહેલાં આપણે નાના નંદ માટે શોધીએ. ચલો, એક્સ કલાકમાં નાના વ્યાસવાળા નળથી ટાંકી ભરાતા લાગતો સમય એક્સ કલાક, એક્સ કલાકમાં એ એક ટાંકી આખી ભરે છે, બરાબર ને? તો એક્સ કલાકમાં એણે એક કામ પૂરું કર્યું કહેવાય. કેટલા કલાકમાં? એક્સ કલાકમાં. તો 1 કલાકમાં કેટલો? તો આવડે ને હવે તમને, 1 એકા 1 ને ભાગ્યા એક્સ, આ મળ્યું આપણને નાના નળનો કામનો દર, મળી ગયો આપણને નાના નળ માટેનું. હવે મોટા નળ માટે શોધીએ. ચલો, મોટા નળને કેટલો ટાઈમ લાગે છે? -10 કલાક. ફરી કહું છું, આ કશું તમારે બતાવવાનું નથી, મારે સમજાવવાનું હોય ને એટલે હું લખું છું, ટેન્શન ના લો. એનું એ જ કામ. જો આ જ ટાંકી, એક જ ટાંકી ફૂલ કરે છે મોટો નળ આટલા કલાકમાં, તો એ 1 કલાકમાં કેટલું કામ કરશે? સેમ અહીંયા એવું થાય ને, 1 ભાગ્યા x-10 પતી ગયું. હવે ક્વેશ્ચનમાં પહેલું જ વાક્ય વાંચો, શું લખ્યું છે? પાણીના 2 નળ એક સાથે. હવે આ બંને જો આપણે એક સાથે ખોલી દઈએ ને, આ બંને એક સાથે ખોલી દઈએ, બરાબર, તો એમને ટાઈમ કેટલો લાગે છે? 9.38 3/8 કલાક આટલો ટાઈમ એને લાગે છે, બરાબર ને? એક ટાંકી ભરવામાં. જો નાના નળને એક ટાંકી ભરતા એક્સ કલાક લાગ્યા, મોટા નળને x-10 કલાક, પણ જો આપણે બંને એક સાથે ખોલી દઈએ તો એ જ ટાંકી ભરાતા એને કેટલો ટાઈમ લાગે? 9.38. હવે પડ્યા પાકું? તો 1 કલાકમાં કેટલું? જો અહીંયા આપણે બધાનો ગુણોત્તર સરખો કરી નાખીએ, જો અહીંયા 1 કલાકનું કામ આવી ગયું, અહીંયા પણ 1 કલાકનું આવી ગયું, તો આ બંનેનો સરવાળો કરીએ, બરાબર, બંનેનો સરવાળો કરીએ તો બાજુમાં કંઈ પણ આન્સર હોય એ 1 કલાકનો જ લખવો પડે ને, એટલે આપણે શું કર્યું, આને પણ 1 કલાકમાં બદલી નાખ્યું. જો 1 × 1 એટલે 1/9.38. મેં હમણાં જ કીધું અહીંયા તમને કે આની જગ્યાએ આપણે 75/8 લખશો તો પણ ચાલશે, બરાબર છે? તો જો આ બંનેને જો એક સાથે ખોલી દેવામાં આવે, બરાબર, 2 નળ એક સાથે, તો એમને કેટલું કામ કર્યું કહેવાય? 1/9.38, બરાબર. જોઈ લો આ બંનેનો સરવાળો અને એના બરાબરમાં આ જો આવી ગયું આ સમીકરણ. તમારે શું કરવાનું, આવી રીતનો દાખલો આવે ત્યારે 1/x, જે બીજો ટાઈમ હોય x/x-10, પ્લસ કેમ કર્યું મેં, કેમકે આપણે શું કીધું છે એ લોકોએ કે બંને નળ એક સાથે ખોલવામાં આવે છે, એટલે ખોલી દીધા બંને નળ એક સાથે, બરાબર. તો હવે એમને જોઈ લો એને કેટલો ટાઈમ લાગે છે, 75/8, બરાબર. હવે આને સોલ્વ કરીએ આપણે. અહીંયા તો લસા લેવાનો, આનો લસા લો ને એટલે હંમેશા આનો ગુણાકાર થાય, બરાબર, એટલે x×x-10, x-10 અહીંયા જશે, સામે જશે એટલે +x, અને હંમેશા યાદ રાખવાનું આ ચોકડીમાં જ ગુણાકાર થાય, આમ ચોકડી, આ રહ્યો અહીંયા જાય અને આ રહ્યો અહીંયા જાય. કોઈ દિવસ એવું ના કરતા કે આને ચલો ને ઉપરને ઉપર લખી દઈએ, શું ફરક પડે, બહુ મોટો ફરક પડે, માઇનસ હોય ને ત્યારે. હવે આ વસ્તુ છે ને આપણે ત્રીજા ચેપ્ટરમાં મેં શીખવાડ્યું હતું, યાદ હોય તો, a/b/c વાળું, બરાબર ને? 3 મેં બતાવ્યા હતા. જો હવે છેદમાં અપૂર્ણાંક છે તો આ જે છેદનો છેદ હોય ને ઉપર જાય, એટલે 8/75. ચલો હવે જો અહીંયા આવે x/x એટલે 2x-10. x નો આપણે ગુણાકાર કરી દઈએ બંને જોડે કરવાનો, ભૂલથી એક જોડે ના કરતા હો, નહીં તો ખોટું પડશે બધું, બરાબર છે? તો x×x એટલે x²-x×10 એટલે 10x બરાબર 8/75. આ 75નો ગુણાકાર અહીંયા કરવાનો,
ને 8 નો ગુણાકાર અહીંયા થશે. ચલો 75 × 2 એટલે 150 એક્સ માઇનસ 10 જોડે તો આવડે 750 બરાબર 8 × x² એટલે 8x² માઇનસ 8 × 10 એટલે 80x. મેં હંમેશા તમને શીખવાડ્યું છે કે આપણે જ્યારે વર્ગવાળું પદ પ્લસ હોય એટલે કે પ્લસ સાઇન હોય ધન હોય બરાબર પ્લસની જ સાઇન હોય તો એની જગ્યા આપણે બદલવાની નહીં, અહીંયા ઋણ હોય તો એને સામે મોકલવાનું અને એની જોડે જે કંઈ પણ હોય બધું. ત્યારે આપણે આ બંનેને આ સાઈડ લાવી દઈએ. જો 8x² 150 પ્લસ છે આ બાજુ આવી ગયા એટલે માઇનસ, તો આને પણ આ બાજુ લાવી દઈએ. હવે માઇનસ 750 આ બાજુ આવે એટલે પ્લસ, અને આ રહ્યું છે એમનું એમ માઇનસ 80x બરાબર 0. બોલો આમાં નાખવો પડ્યો એવું, આ બંને પદ સરખા છે. જો તો આપણે એનો શું કરી દઈએ, સરવાળો બાદ બાકી જે થતું હોય માઇનસ માઇનસ પ્લસ 150 + 80 કેટલા થાય 230 માઇનસ 230x + 750 બરાબર 0. બોલો આમાં નાખવો પડ્યો એવું. ઓકે ચલો હવે ડાયરેક્શન આનો સમ કરવાનું ચાલુ નહીં કરી દેવાનું, આમાં પહેલાં જોવાનું કશું કોમન નીકળે છે. જો કંઈક કોમન નીકળતું હોય તો કોમન કાઢી જ લેવાનું ભૂલ્યા વગર બરાબર, જ્યાં બધામાંથી 2 કોમન આવે છે તો અંદર શું વધશે 4x² માઇનસ 230 230 ભાગ્યા 2 કેટલા થશે 115 વત્તા 750 ભાગ્યા 2 કરો એટલે 375 બરાબર 0. ઓકે હવે આમાં એવું હોય કે આ 2 છે ને એ 0ના ભાગાકારમાં જાય, કેમ કે અહીંયા ગુણાકારમાં છે જોઈ લો. તો 2 છે એ 0ના ભાગાકારમાં જાય એટલે શું થઈ જાય 0, એટલે 4x² માઇનસ 115x વત્તા 375 બરાબર 0. આપણને આ સમીકરણ મળ્યું. તો હવે આપણે આનું મધ્યમ પદનું વિસ્તરણ કરવાનું. ચલો જો કેવું મસ્ત આવશે. જો 375 × 4 હવે તમે 375 × 4 કરશો ને એટલે 1500 જવાબ આવશે. કેટલો 1500. હવે આના 2 ભાગ પાડવાના અને 115 લાવવાનો. લો બહુ ઈઝી છે, થોડું વિચારો કોઈ મગજમાં આવે શું કરવાનું, બહુ જ ઈઝી છે. 1500 તો આના લખાય ને 15 અને 100 15 × 100 બરાબર એટલે 1500 થઈ ગયા. અને 15 + 100 કરો પ્લસ કરો તમે જો 115 તો જોઈ લો 4x² બરાબર. પછી અહીંયા જો જવાબ માઇનસમાં લાવવો છે, મેં તમને હંમેશા કીધું છે આપણે જવાબ માઇનસમાં લાવવો છે અને કરવો છે સરવાળો, તો બંને નિશાનીઓ કેવી લેવી પડે માઇનસ. તો માઇનસ 15x પછી માઇનસ 100x વત્તા 375 બરાબર 0. બોલો આમાં નાખવો પડી એવું, પડી ગઈ ને ખબર. સારું ત્યાં ચલો આ 2માં જો 4 અને 15માં કશું કોમન ના હોય પણ x² અને x એટલે x તો કોમન આવે ને. તો અંદર શું વધ્યું 4x માઇનસ x બાર જતો રહ્યો એટલે 15. અહીંયા જે સાઇન હોય એ જ કોમન લેવાની, માઇનસ સાઇન કોમન. 25 × 100 થાય બરાબર, અને 25 × 15 કરો ને તમે એટલે 375 થાય. 25 × 15 એટલે 375 એટલે આ બંનેમાંથી કોમન શું આવશે 25 એટલે અંદર શું વધશે 25 × 100 એટલે 4x વત્તા મેં હમણાં કીધું 25 × 15 તમે કરજો એટલે 375 આવશે. તો 375માંથી આપણે 25 કોમન લઈ લીધો તો વધે શું 15. મેં હંમેશા કીધું છે જો અહીંયા પ્લસ હોય તો પ્લસ ના લખતા પ્લીઝ, કેમ આ સાઇન બદલવાની. બોલો બોલો અહીંયા આપણે શું લીધું કોમન માઇનસ, તો અહીંયા પણ સાઇન બદલવાની એટલે આ માઇનસ થઈ ગયા બંને કૌંસ સરખા આવે બરાબર 0 એટલે 4x - 15 અને x - 25 બરાબર 0. તો જો 4x - 15 બરાબર 0
અને એક્સ માઇનસ પચીસ બરાબર ઝીરો, આપણી જોડે આ બે આવ્યું. તો આને આપણે સોલ્વ કરીએ ને તો ચાર એક્સ બરાબર પંદર થાય. આ અહીંયા જોજો, હવે આ માઇનસ છે એ આ બાજુ જાય એટલે પ્લસ થઈ જાય, અને એક્સ બરાબર થાય પંદર ભાગ્યા ચાર, પતી ગયું. પચીસ છે આ બાજુ જાય એટલે પ્લસ થાય, તો એક્સની કિંમત બીજી શું મળી આપણને, પચીસ. હવે સમય છે ને તમે આને અપૂર્ણાંકમાં લઈ શકો, બંને જો ધન આવી આપણી જોડે સંખ્યા, કિંમતો બંને કેવી આવી છે, ધન આવી છે બરાબર. પણ હું આમાંથી કહું છું કે આ ખોટી છે ને આ સાચી છે, એનું કારણ શું જોઈ લો. ચલો બતાવી દઉં, અહીંયા આપણે શું ધાર્યું હતું બોલો, અહીંયા નાના વ્યાસ નળવાળાને એક્સ કલાક અને મોટાવાળાને એક્સ માઇનસ દસ કલાક. તો હવે તમે જો એક્સ બરાબર આપણે પચીસ લઈએ, તો નાના નાના નળનો સમય મળી ગયો આપણને પચીસ કલાક, તો મોટા નળનો સમય કેટલો છે, એક્સ માઇનસ દસ, એટલે પચીસ માઇનસ દસ કેટલા થશે, પંદર કલાક. હવે તમને એમ થશે આપણે પહેલો જવાબ કેમ ના લઈ શકીએ, થઈ જો બરાબર ને. તો તમે છે ને ઘરે હવે ટ્રાય કરજો, એક્સ બરાબર પંદર ભાગ્યા ચાર બરાબર. તો નાના વ્યાસવાળા નળનો સમય પંદર ભાગ્યા ચાર લેજો ને અહીંયા મૂકીને સોલ્વ કરજો, અહીંયા માઇનસમાં જવાબ આવશે મોટા માટે બરાબર. એ માઇનસમાં આવશે એનું કારણ એટલે કે સમય એવા એ માઇનસમાં ના હોય ક્યારે બરાબર છે. કોઈ દિવસ એમ કહીએ આપણે માઇનસ બે કલાક છે એવું ના કહીએ ને, હં, એટલે એ જવાબ વેલિડ નથી. આપણો કયો જવાબ સાચો કહેવાશે, પચીસ. એટલે જો બંનેનો સમય આપણને મળી ગયો, ચલો ખબર પડી ગઈ એમાં. ચલો દાખલા નંબર અગિયાર, મસ્ત દાખલો હતો આવી રહ્યો નવમો, જોઈ લો ટેક્સ્ટબુકમાં. ક્વેશ્ચન, બે ચોરસના ક્ષેત્રફળનો સરવાળો 468 મીટરનો વર્ગ છે. જો તેમની પરિમિતિનો તફાવત 24 મીટર હોય તો બંને ચોરસની બાજુઓની લંબાઈ શોધો. ફરીથી, બે ચોરસના ક્ષેત્રફળોનો સરવાળો 468 મીટર સ્ક્વેર છે, તેમની પરિમિતિનો તફાવત 24 આપ્યો છે, તો બંને ચોરસની બાજુઓની લંબાઈ શોધો. તો ધારો કે હવે પરિમિતિનો તફાવત અલગ અલગ છે બરાબર ને, એનો મતલબ એક ચોરસ નાનું હશે ને એક મોટું હશે, આવી રીતે જો એક આમ નાનું હશે ને એક આમ મોટું હશે. તો ધારો કે જોઈ લો, હવે સમજો, મોટા ચોરસની લંબાઈ એક્સ, મોટા ચોરસની લંબાઈ મેં શું ધારી લીધી, એક્સ. તો હવે બંનેની પરિમિતિનો તફાવત આપણને 24 આપ્યો છે. હવે જો હું બીજા ચોરસની નાના ચોરસની લંબાઈ કઈ રીતે લાવું છું ને એ જુઓ તમે. ચલો મોટા ચોરસની લંબાઈ એક્સ, તો ચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય બોલો. આમ તો આવડવું જ જોઈએ, આપણે છઠ્ઠા ધોરણથી શીખતા આવ્યા છીએ, પાંચમા છઠ્ઠાથી ચાલુ થઈ જાય છે આ બધું, કે ચોરસની પરિમિતિ, પરિમિતિ એટલે એક વસ્તુ સમજો, બધી બાજુઓનો સરવાળો. હવે ચોરસમાં બધી બાજુઓ સરખી હોય, આ એક્સ લીધી મેં બરાબર, તો બધી એક્સ થઈ ગઈ, તો બધાનો સરવાળો કરો. ચલો એક્સ વત્તા એક્સ વત્તા એક્સ વત્તા એક્સ, ચાર વાર આવ્યું એટલે શું આવે, પરિમિતિ, ચાર ગુણ્યા લંબાઈ. તો આપણે લંબાઈ લીધી છે એક્સ, એટલે ચોરસની, મોટા ચોરસની પરિમિતિ કેટલી થઈ, મોટા ચોરસની પરિમિતિ ચાર એક્સ. ખબર પડી આ પાકું. તો હવે જો મોટા ચોરસની પરિમિતિ માઇનસ નાના ચોરસની પરિમિતિ બરાબર 24. આમે શું લખ્યું જોવો ને, તમને જે ક્વેશ્ચનમાં શબ્દોમાં આપ્યું છે ને મેં એનો ગાણિતિક સ્વરૂપ આપી દીધું. જો તેમની પરિમિતિનો તફાવત, તફાવત એટલે માઇનસ, કેટલો આપ્યો છે 24. હવે તમને એટલી તો ખબર પડે ને કે મોટા ચોરસની પરિમિતિ વધારે હોય બરાબર ને, તો જ એને આપણે ક્યાં રાખવી પડે, આગળ જ રાખવી પડે કમ્પલસરી બરાબર ને. હું કહેવા માગું છું, સમજો છો તમે, જો તમે એને આગળ રાખો તો જ જવાબ પ્લસમાં આવે ને, એટલે મોટા ચોરસની પરિમિતિ મેં આગળ રાખી, માઇનસ નાના ચોરસની પરિમિતિ. ચલો જો મોટા ચોરસની પરિમિતિ આપણને કેટલી મળી, ચાર એક્સ, માઇનસ નાના ચોરસની પરિમિતિ
હું ખાલી નાનો ચોરસ લખું છું, બરાબર 24. આ 24ને આ બાજુ લાવી દઈએ અને આ માઇનસવાળું પદ છે એને ક્યાં જવા દઈએ, સામે, એટલે પ્લસ થઈ ગયું. એટલે 4x - 24. લો, આ આપણને શું મળ્યું, નાના ચોરસની પરિમિતિ. હવે પરિમિતિનું સૂત્ર મેં તમને હમણાં શું કીધું, બોલો બોલો, આ રહ્યું અહીંયા સામે જ છે, 4 × લંબાઈ. તો જો નાના ચોરસની પરિમિતિ એટલે લખાય 4 × લંબાઈ, બરાબર. તો હવે આ બેમાં કોમન શું છે બોલો ને, 4 કોમન, તો x - 6. તો 4 × x - 6, આ 4 છે એ ભાગાકારમાં જાય એટલે આપણને શું મળી ગઈ, અહીંયા લખું નાના ચોરસની લંબાઈ, તમને થોડું કન્ફ્યુઝન ના થાય, કેમ કે આ પરિમિતિ કોની હતી, નાના ચોરસની. 4 4 ઉડી ગયા એટલે x - 6, આ કોની આવી પરિમિતિ, નાના, સોરી, આ કોની લંબાઈ આવી, નાના ચોરસની લંબાઈ. બોલો ખબર પડી, અહીંયા હું ડાયરેક્ટ પેત ના બધું તો તમને ખબર ના પડે આખું, એટલે મેં લખીને બતાવ્યું. આ વસ્તુ તમારે લખીને બતાવવાની છે. આ જો મેં બીજા કાગળમાં નથી લખ્યું, આ દાખલામાં જ લખ્યું છે, કમ્પલસરી યાદ રાખજો. આ દાખલો પૂછાય ને આવું લખી નાખવાનું, ટીચરને એમ થઈ જવા લાવ્યો, બાકી યાર ક્યાંકથી. મોટા ચોરસની લંબાઈ એક્સ, તો એની પરિમિતિ 4x, બંનેનો તફાવત હતો 24, એટલે 4x - નાના ચોરસની પરિમિતિ બરાબર 24. આ 24 આ બાજુ આવે એટલે માઇનસ થઈ ગયું, આ માઇનસ વાળું પદ આ બાજુ જાય એટલે પ્લસ થઈ જાય. ચલો, એટલે આને સોલ્વ કરીએ એટલે આપણને મળી ગઈ લંબાઈ. લંબાઈ એટલા માટે શોધવાની કેમ કે આગળનું પહેલું જ વાક્ય વાંચો, શું લખ્યું છે, બે ચોરસના ક્ષેત્રફળોનો સરવાળો. હવે ફરીથી ચોરસનું ક્ષેત્રફળ બોલો ને, ચોરસનું ક્ષેત્રફળ શું થાય, બોલો બોલો, લંબાઈનો વર્ગ. શું થાય, લંબાઈનો વર્ગ. તો ચલો, મોટા ચોરસની લંબાઈ કેટલી છે, હવે પરિમિતિ ભૂલી જવાની, આ જોવાનું. જો વર્તુળ કર્યું ને મેં, મોટા ચોરસની લંબાઈ કેટલી છે, એક્સ, એટલે એક્સનો વર્ગ બરાબર વત્તા બંનેનો સરવાળો કીધો છો. નાના ચોરસની લંબાઈ કેટલી મળી આપણને, x - 6 બરાબર 468. બોલો અહીંયા સુધી ખબર પડી, બરાબર. મેં લંબાઈ કઈ રીતે લાવ્યો હોય, લંબાઈ એટલા માટે શોધવાની હતી કેમ કે આપણે ચોરસનું ક્ષેત્રફળ જોઈતું હતું અને એ લોકોએ પરિમિતિનો તફાવત આપ્યો હતો, તો આપણે એના સૂત્રનો ઉપયોગ કરીને લંબાઈ શોધી. ઓકે, ચલો નેક્સ્ટ. હવે એક્સનો વર્ગ તો એમનો એમ બરાબર છે. હવે અહીંયા જો, એક્સનો, x - 6 નો વર્ગ કરો, x - 6 નો વર્ગ એટલે x² - 12x + 36 બરાબર 468. અડધાને એમ થશે આ 12x ક્યાંથી લાયા, બરાબર ને. તો જો અહીંયા આપણે સૂત્ર છે, a + b નો વર્ગ, એ થાય a² + 2ab + b² ખબર છે ને આ સૂત્ર. તો અહીંયા તમે છે ને હવે જાતે સોલ્વ કરજો આને, x - 6 નો વર્ગ. અહીંયા બધી કિંમતો મૂકજો એટલે તમને ખબર પડી જશે, તો આ જવાબ આવશે બરાબર. x² + x² એટલે 2x² - 12x + 36, આ પ્લસ આ બાજુ આવે એટલે માઇનસ. ચલો, 2x² એમના એમ, -12x એમના એમ, 468 - 36, આ પ્લસ ઓર માઇનસ માઇનસ એટલે -432 બરાબર 0. હવે જો આ બધામાંથી 2 કોમન આવે ને, તો x² - 6x - 216 બરાબર 0. 432 / 2 કરો એટલે 216 થાય. x² - 6x - 216 બરાબર 0. બોલો સમીકરણ આવ્યું એ ખબર પડી ગઈ. તો હવે તમને મધ્યમ પદનું વિસ્તરણ ફાવે, 216ના ભાગ કહી દઉં તમને, 18 × 12 બરાબર. તો આનો જવાબ તમારે આવી રીતે આવશે, x - 18 અને x + 12, આવો જવાબ આવશે બરાબર. એ તમારે જાતે કરવાનું, જાતે એટલા માટે આપું છું તમારે થોડી પ્રેક્ટિસ થશે. તો x - 18 = 0 અને x + 12 = 0. તો x = 18 અને x = -12. હવે લંબાઈ કોઈ દિવસ નેગેટિવ હોય એટલે કે ઋણ પદ હોય, ના હોય ને માઇનસમાં, એટલે આ જવાબ ના આવે. જવાબ કયો આવે, x = 18. આ મળી આપણને મોટા ચોરસની લંબાઈ.
तो नाना चौरस की लंबाई एक्स माइनस छ है ना, तो 18 - 6 એટલે કેટલા થાય 12 મીટર. અને જો મીટર આપ્યું છે ત્યાં અંદર, અને મોટા ચોરસની લંબાઈ એ આપણને એક્સ બરાબર કેટલી મળી 18 મીટર. આ રીતે જવાબ લખવાનો. જો એમાં કોઈ આવી રીતે આપ્યું હોય આપણને પાછળ મીટર સ્ક્વેર સેન્ટીમીટર સ્ક્વેર બરાબર, તો તમારે કમ્પલસરી એ લખવું પડે. બરાબર, ખબર પડી. ચલો ત્યારે હવે સ્વાધ્યાય 4.4 માટેનો એક કોન્સેપ્ટ ખાલી સમજાવી દઉં તમને. તમે ચોપડીમાં જો એ દાખલાની નીચે જ લખ્યું છે કંઈક અલગ, બીજના સ્વરૂપ. હવે મેં પૂર્ણ વર્ગની આખી થિયરી શીખવાડી હતી બરાબર, આખું સાબિત કર્યું હતું આપણે બરાબર ને. તો એમાં આપણને એક સૂત્ર મળ્યું હતું કે એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર 0. આ સમીકરણના બીજ કયા કહેવાય? માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac/2a. આ એના બીજ કહેવાય, બંને પ્લસ અને માઇનસ હોય. એટલે મેં અત્યારે એક જ વાર લખ્યું છે. જો બી સ્ક્વેર માઇનસ 4ac એ ગ્રેટર ધેન 0 હોય. ગ્રેટર ધેન 0 એટલે શું? પ્લસ હોય, 0 ના હોય. અહીંયા જો અહીંયા મેં ઇક્વલ ટુ નથી કર્યું નીચે, ખાલી ગ્રેટર ધેનની સાઇન કરી છે. એનો મતલબ કે 0થી મોટી સંખ્યા હોય તો બંને બીજ હોય ને એ બંને અલગ અલગ હોય. એટલે માઇનસ બી પ્લસ, આને હું ડી લખું અત્યારે, ચલો એટલે આપણે જલ્દી પૂરું થાય. માઇનસ બી પ્લસ રૂટ, સોરી અહીંયા માઇનસ અપોન 2a. આ બંને કેવા હોય? ભિન્ન હોય. ક્યારે? 0થી મોટો નંબર હોય તો. પણ જ્યારે બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0 આવે તો, બી સ્ક્વેર માઇનસ 4ac એ બરાબર 0 આવે તો જો એનું અલગ સૂત્ર મળશે તમને, બહુ મજા આવશે, ઇઝી સૂત્ર. તો માઇનસ બી પ્લસ ઓર માઇનસ, અહીંયા મેં લખેલું છે જોઈ લો, બી સ્ક્વેર માઇનસ 4ac એની જગ્યાએ હું શું લખી દઉં? 0/2a બરાબર ને. હવે આ 0 એટલે તો 0 જ થઈ ગયો ને, 0નું વર્ગમૂળ તો 0 જ હોય. તો આને આપણે શું લખાય? હવે 0ને પ્લસ કરો કે માઇનસ કરો કંઈ ફરક પડે? 1 - 0 શું થાય? 1. 1 - 0 શું થાય? 1. કોઈ ફરક ના પડે. એટલે માઇનસ બી એમનો એમ રહેશે, માઇનસ બી ભાગ્યા 2a. જોઈ લો આ નવું સમીકરણ, આપણે સૂત્ર મળ્યું આપણને. ક્યારે? બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0 હોય તો માઇનસ બી અપન 2a. એટલે એનો મતલબ શું? બંને બીજ સમાન હોય. કેવા હોય? બંને બીજ સમાન હોય બરાબર. આમાં તમારે છે ને આ બધું હું એટલા માટે અત્યારે શીખવાડું છું કે હવે સ્વાધ્યાય 4.4માં આપણે આ જ કરવાનું છે, ડી શોધવાનો. અને પછી એક વાક્ય આવું લખવું પડે કે અહીં બી સ્ક્વેર માઇનસ 4ac ઇઝ ગ્રેટર ધેન 0, તેથી બે વાસ્તવિક અને ભિન્ન બીજ મળે. કેવા? વાસ્તવિક અને ભિન્ન બીજ મળે. અને 0 આવે તો શું લખવાનું તમારે? વાસ્તવિક અને સમાન બીજ મળે. છેલ્લું, બી સ્ક્વેર માઇનસ 4ac ઇઝ લેસ ધેન 0, એનો મતલબ શું? કે ઋણ સંખ્યા આવે બરાબર. તો આવું આવે ને ત્યારે તો લખી જ દેવાનું, બીજ શક્ય નથી, કાં તો બીજ મળે નહીં. બસ આ બે તમારે જે લખવું એ લખાય બેમાંથી. ચોપડીમાં આપણે શું આપ્યું છે એ જોઈ લો. ચલો હવે પેજ નંબર 775 પર જુઓ, 75 ઉપર બ્લુ કલરની લાઇનમાં લખ્યું છે. જોયું મેં કીધું હતું ને વિવેચક કહેવાય એને, લખ્યું છે આમાં બી સ્ક્વેર માઇનસ 4ac, એને શું કહેવાય? વિવેચક. તો જોઈ લો અહીંયા મેં જે લખ્યું છે ને એ બધું જ ચોપડીમાં બતાવીશ. જો બી સ્ક્વેર માઇનસ 4ac ઇઝ ગ્રેટર ધેન 0, તો આપણને બે ભિન્ન અને વાસ્તવિક બીજ મળે. જો બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0 હોય તો બે સમાન અને વાસ્તવિક બીજ મળે. વાસ્તવિક એટલે કોઈ પણ નંબર હોય, હા, રૂટમાંય હોય એટલે કે વર્ગમૂળમાં પણ હોય, માઇનસ હોય, પ્લસ હોય, બધું હોય, ગમે તે હોય, કોઈ પણ નંબર હોય. બી સ્ક્વેર માઇનસ 4ac ઇઝ લેસ ધેન 0 એટલે કે નેગેટિવ સંખ્યા હોય, ઋણ સંખ્યા હોય, તો બીજ ના મળે. મળે નહીં, ના મળે, બધું સરખું જ થયું, કાં તો બીજ શક્ય નથી. તો આ રેવા દો, આપણે આ નહીં કહેવાનું. તમારે આપણે ચોપડીમાં આપ્યું છે એવું લખો ને, બીજ મળે નહીં કાં તો બીજ ના મળે, જે લખવું હોય. આટલી ખબર પડી પહેલાં પાક્કું? ચલો આપણે સ્વાધ્યાય 4.4 આજે આ ચેપ્ટર પૂરું જ કરી નાખીએ હવે.
હવે દાખલા કરવાની બહુ મજા આવશે જો. ચલો કેમ કે ઘણા ઇઝી છે. પહેલું જ ક્વેશ્ચન વાંચન સ્વાધ્યાય 4.4માં નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો. જો તેમને વાસ્તવિક બીજ હોય તો તે શોધો. પહેલાનો પહેલો 2x² - 3x + 5 = 0. જ્યારે આવું ક્વેશ્ચનમાં લખ્યું હોય ને કે બીજના સ્વરૂપ શોધો, તો મેં કીધું ને પેલું આપણે વાક્ય લખવાનું એ કમ્પલસરી લખવું પડે, બરાબર, નહીં તો તમારો એક માર્ક ઉડાડી દેશે. ચલો અહીંયા એ બરાબર શું થાય, 2. જો દાખલો કઈ રીતે લખવાનો એ બતાવું. આને કહેવાય એ, આને કહેવાય બી, અને આ કહેવાશે સી, બરાબર. તો હવે પહેલાં આપણે વિવેચક શોધી દેવાનો, એટલે કે ડી શોધવાનો. ડી સૂત્ર છે b² - 4ac. ચલો બીની જગ્યાએ શું લખીએ આપણે, -3² - 4 એમના એમ, એની જગ્યાએ 2 અને સીની જગ્યાએ 5. 3નો વર્ગ કેટલો થાય બોલો ને? 9. -5 × 20, 20 × 2 = 40. જોઈ લો, આમાં તો પહેલાં જ દાખલામાં નહીં મળે. 40 - 9 કરો કેટલા થાય બોલો ને? -31. અહીં b² - 4ac = 0, એટલે બીજ ના મળે. બોલો ખબર પડી? આમાં બીજ શોધવાના જ નથી. કેમ? કેમ કે એમાં શું લખ્યું છે કે વાસ્તવિક બીજ હોય ને તો જ શોધવાના. એનો મતલબ શું? કે ઋણ આવ્યું એટલે તો આપણે દાખલો અહીંયા પૂરો કરી દેવાનો. બોલો આમાં ના ખબર પડ્યું એવું છે ને? ઇઝી. ચલો ત્યારે બીજો ઇઝી જ દાખલા છે. હવે કંઈ છે જ નહીં બહુ દાખલાઓમાં. ચલો આનો ડી શોધીએ. હવે હું છે ને આમાં એબીસી લખતો નથી, તમારે પરીક્ષામાં બધામાં લખવાનું હો. ચલો બી એટલે આ કહેવાય ને -4√3નો વર્ગ. એની જગ્યાએ 3, સીની જગ્યાએ 4. હવે જો અહીંયા ધ્યાન રાખો કઈ રીતે આનો વર્ગ કરવાનો હોય. 4√3નો વર્ગ છે, બરાબર. તો 4નો વર્ગ થાય 16, માઇનસનું પ્લસ થઈ જાય, અને √3નો વર્ગ થાય ખાલી 3. આનો 9 ના લખતા પ્લીઝ, કેમ કે રૂટમાં છે, જો વર્ગમૂળમાં છે. -16 × 16 = 48. 16 × 48 -48 = 0. જુઓ અહીંયા ડી બરાબર શું આવ્યું? 0. એટલે તમે અહીંયા આ રીતે લખશો તોય ચાલશે, પણ આપણે છે ને ચોપડી પ્રમાણે જ જવાનું. b² - 4ac = 0. સ્કૂલવાળા તમારો એક માર્ક ના ઉડાડવો જોઈએ, આપણે ચોપડી પ્રમાણે જ લખવાનું. b² - 4ac = 0. તેથી 2 સમાન અને વાસ્તવિક બીજ મળે. ઓકે, ખબર પડી? તો હવે મેં હમણાં જ અહીંયા શીખવાડી હતી કે બી બરાબર આ ડી બરાબર 0 હોય તો આપણે આ સૂત્ર ઉપયોગ કરાય ને, -b/2a, બરાબર. તેથી x = -b/2a. ચલો જુઓ, -b એટલે -4√3 અને ભાગ્યા 2 × 3. જોઈ લેજો આને સોલ્વ કઈ રીતે કરવાનું. એ -+ 2 × 4, એટલે જવાબ શું આવ્યો? 2√3/3. જ્યારે આ સૂત્ર વાપરો ને તો અહીંયા દાખલો પૂરો નહીં કરવાનો, ખાલી આવી રીતે 2 વાર લખીને બતાવી દેવાનું, બરાબર. આ રીતે લખીને બતાવી દેવાનું x = 2√3/3. 2 વાર બતાવવાનું. એટલે કેમ કે 2 બીજ મળે આપણને, જો લખ્યું છે ને અહીંયા મેં, 2 સમાન વાસ્તવિક બીજ મળે. અને જો તમે આઈડિયું સૂત્ર વાપરો તો તમને તમારે બે વાર અલગ અલગ કરવું જ પડશે. અહીંયા 0 મૂકવાનો ને અહીંયા 0 મૂકવાનો. એટલે આપણા ડાયરેક્ટ કરો તો એ ચાલે, તમારી મરજી, તમારે જે રીતે કરવું હોય. ચાલો ખબર પડી એમાં. ચાલો ત્યારે દાખલા નંબર 3. (2x²-6x+3)=0. ચલો આપણે આને પહેલા ડી શોધી લઈએ. અહીંયા d = b² - 4ac. ચલો b એટલે -6નો વર્ગ,
चार गुणिया ए एट्ले बे अने सी एट्ले त्रण। बोलो छ नो ओवर के छत्रीस माइनस चार दू आठ आठ तरी चौबीस, छत्रीस माइनस चौबीस एट्ले केटला बार। आ तणे तणनो गुणाकार करवानो। जो अहीं डी नी किंमत केवी आई, धन आई अहीं, एट्ले के बी स्क्वेर माइनस फोर ए सी इज ग्रेटर देन झीरो आवुं लखवानुं। थी बे वास्तविक अने भिन्न अथवा भिन्न वास्तविक बीज मळे, खाली आवुं लखेलुं होवुं जोईए एमने परीक्षामां। તમે આવું લખેલું હોય ને તો એક માર્ક્સ નહીં કાપે, આ લખવાનું હો, અહીંયા પહેલાં લખવાનું, આ પછી કરવાનું। ચલો હવે એક્સનું સૂત્ર શું હતું આપણે, બોલો બોલો, માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ બી સ્ક્વેર માઇનસ ફોર એસી અપોન ટુ એ। જો હું અહીંયા છે ને બંને એક સાથે સોલ્વ કરું છું, એવું જરૂરી નથી, તમે પહેલાં પ્લસ લો અને પછી માઇનસ લો તો પણ ચાલશે, બરાબર। બે સૂત્ર અલગ અલગ લઈને બતાવશો ને કોઈ વાંધો નથી। બી બીની જગ્યાએ માઇનસ છ, પ્લસ ઓર માઇનસ રૂટ બી સ્ક્વેર માઇનસ ફોર એસી, એનો જવાબ કેટલો આવ્યો છે બાર, ભાગ્યા બે અને એની જગ્યાએ બે, બરાબર। માઇનસ માઇનસ પ્લસ, પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બાર, વર્ગમૂળમાં બારને જો હું શું લખું છું, ચાર ગુણ્યા ત્રણ લખાય આવું, ચાર તરી બાર અને છેદમાં ચાર। સારું, ચલો ત્યારે હવે જો ચારનું વર્ગમૂળ શું થાય, બોલો બે, તો જોઈ લો છ વત્ પ્લસ ઓર માઇનસ જ છે હજી। હવે આ બંનેમાં કોમન શું, એ કોમન હે, હમણાં ત્યાં વાપરીશ એટલે હું, આ બેમાં કોમન શું, બે, તો અંદર શું વધ્યું, બોલો બે તરી છ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા ચાર, બે બે કટ। ડાયરેક્ટ તમે છે ને અહીંયા ના ઉડાડતા હો છેદ, હા પ્લીઝ, અહીંયા બે દૂ ચાર કરે એવું નહીં ઉડાડવાનું કોઈ દિવસ, કેમ કે અહીંયા શું છે પ્લસ માઇનસના રિલેશનમાં છે, બરાબર ને, વચ્ચે પ્લસ માઇનસ છે, આવી રીતે ગુણાકારમાં લાવવાનું પહેલાં પછી જ કટ થાય, એટલે જવાબ શું આવ્યો આપણો, ત્રણ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા બે। હવે જો આ પ્લસ ઓર માઇનસ છે એનો મતલબ આપણે બે વાર લખવાના, ત્રણ વત્તા વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા બે અને ત્રણ માઇનસ વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા બે। લો આપણા જવાબ નાખવો પડ્યો, એવું શું કરવાનું, પહેલાં ડી શોધી નાખવાનો, ડી મળી જાય પછી તો એકદમ ઇઝી દાખલો થઈ જાય છે, કઈ રીતે એક્સની બે એક્સનું જ સૂત્ર છે એ આપણે મૂકી દેવાનું, ઓકે, ખબર પડી પાકું। ચાલો ત્યારે દાખલા નંબર બે, ક્વેશ્ચન વાંચો ને પહેલાં તમે, તો સૌથી હું રકમ લખી દઉં, વાંચો ક્વેશ્ચન, તમે શું લખ્યું છે અંદર, નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો, ક્વેશ્ચનમાં જ કહી દીધું આપણને, બીજ કેવા છે, બીજ કેવા છે, બીજ સમાન। હવે બીજ સમાન હોય એનો મતલબ શું, કે ડી બરાબર ઝીરો, ખબર પડી ને, ડી એટલે બી સ્ક્વેર માઇનસ ફોર એસી બરાબર ઝીરો, આ બરાબર ઝીરો આવે તો જ શું થાય, કે બીજ સમાન મળે। ચલો હવે ખાલી કિંમતો મૂકવાની, જો બી એટલે કે, એ એટલે બે, સી એટલે ત્રણ બરાબર ઝીરો, કે નો વર્ગ એમનો એમ માઇનસ ચાર દુ આઠ આઠ તરી ચોવીસ। હવે આને હું અહીંયા લખું છું, જોઈ લો કે સ્ક્વેર માઇનસ ચોવીસ આવ્યું, હવે ખાસ ધ્યાન રાખજો આમાં હું જે શીખવાડવા માગું છું એ, તો કે નો વર્ગ બરાબર ચોવીસ, આ જોઈ લો, આ માઇનસ હતું આ બાજુ ગયું એટલે પ્લસ, મેં પૂર્ણ વર્ગની આખી મેં થિયરી પેલું સાબિત કરો આખું શીખવાડ્યું હતું ને, ત્યારે એમાં મેં કીધું હતું કે વર્ગમૂળ લઈએ ને ત્યારે બે સાઇન લખાય, પ્લસ ઓર માઇનસ લખવી જ પડે, ચોથા ચેપ્ટરમાં તો તમારે ભૂલ્યા વગર લખવાની, આ વર્ગમૂળ છે, આ બંને બાજુ વર્ગમૂળ આપણે લેવું પડે, આ વર્ગ હટાવવો હોય તો, તેથી આ વર્ગ અને વર્ગમૂળ કટ અને કે બરાબર વર્ગમૂળમાં ચોવીસ, તો હવે જો ચોવીસને હું શું લખું છું, ચાર ગુણ્યા છ લખાય ને આવું, ચાર છંગ ચોવીસ, અને આગળ મેં શું લખ્યું, પ્લસ ઓર માઇનસ, તેથી કે બરાબર પ્લસ ઓર માઇનસ ચારનું વર્ગમૂળ શું થઈ જાય, બે, છનું વર્ગમૂળ નીકળે ના, એટલે એમના એમ,
એટલે આપણને કેટલી મળી કે એની બે વેલ્યુ મળી કે બરાબર 2√6 અને માઇનસ 2√6 બોલો ના ખાવો પડી એવી તમે જો અહીંયા રાખશો ને આવી રીતે લખીને પ્લસ ઓર માઇનસ તોય ચાલશે અને આ રીતે લખશો તો પણ ચાલશે આપણે કે બરાબર શું બતાવવાનું 2√6 અને કે બરાબર માઇનસ 2√6 બોલો ખાવો પડી શું કરવાનું બીજ સમાન હોય એટલે ડી બરાબર શું લઈ લેવાનું 0 ઓકે ચલો ત્યારે બીજો દાખલો બીજામાં જો થોડુંક અટપટું આપ્યું છે વર્ગવાળું પદ જ નથી હંમેશા ધ્યાન રાખવાનું વર્ગવાળું પદ ના દેખાય ને તો પહેલાં એનો મતલબ સમજી દેવાનો તમારે સમીકરણ બનાવવાનું છે બરાબર એટલે એને આને સોલ્વ કરવું પડે આપણે પહેલાં જોઈ લો કે એક્સ ગુણ્યા એક્સ એટલે કે એક્સનો વર્ગ કે એક્સ ગુણ્યા 2 એટલે 2kx અહીંયા કોઈ નંબર તો છે જ નહીં એટલે એનું એ જ લખી દેવાનું વત્તા 6√0 આ આવ્યું સમીકરણ જોઈ લો ખબર પડી બરાબર ને તો હવે જો આ મળ્યું આપણને હવે સમીકરણ હવે આનો મતલબ શું કે હવે ક્વેશ્ચનમાં જ આપણને કીધું છે કે સમીકરણ સોરી બી છે ને એ સમાન છે એટલે બી સ્ક્વેર માઇનસ 4ac√0 ચલો અહીંથી મને લખાવો ને કિંમત બીની કિંમત માઇનસ 2k એની કિંમત કે સી એટલે 6 હવે 2k² એટલે 2નો વર્ગ 4 માઇનસ હોય પ્લસ થઈ જાય કેનો વર્ગ એમના એમ માઇનસ 6 ચોક 24k ખબર પડ્યા તો 4k² આ માઇનસ છે આ બાજુ જાય તો શું થઈ જાય પ્લસ હવે k² એટલે એને લખાય 4 × k × k 4k × k લખાય ને બરાબર ને અને અહીંયા શું છે 24k હવે આ જે k છે એ હું ભાગાકારમાં આવવા દઉં જોઈ લો શું કર્યું ખબર પડી આ જે k હતો ગુણાકારમાં એ ક્યાં આવી ગયો ભાગાકારમાં એટલે આ 4 હવે આ જે આ 4 છે એ ભાગાકારમાં જશે જો એટલે 4k = 24 k = 24/4 એટલે k = કેટલા આવ્યા 6 આપણને આમાં કેટલી જ કિંમત મળી એક જ કિંમત મળી કહેવાય k = 6 સોરી આ રહ્યો જો આ આપણો જવાબ બોલો ખબર પડી દાખલામાં પાક્કું ચલો હવે ચોપડીમાં તમે જો દાખલા નંબર 3 મને ખબર છે થોડોક વિડીયો આજે થોડો લેન્થી થશે એનું રીઝન છે હવે ખાલી 3 દાખલા બાકી છે હવે એના માટે આપણે નેક્સ્ટ વિડીયો ના બનાવવા એમાં એટલે આ ચેપ્ટર પૂરું જ કરી દઈએ અને આ દાખલાઓ છે ને આમાં મારે ખાલી સમીકરણ કઈ રીતે બનાવવું ને એ જ બતાવવાનું છે અને બહુ ઇઝી દાખલાઓ છે જો 3 જોઈ લો પહેલું જેની લંબાઈ પહોળાઈ કરતાં બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટર² હોય એવી લંબચોરસ આંબાવાડી આપણું આંબાવાડી નહીં હો બનાવી શક્ય છે જો તમારો ઉત્તર હામાં હોય તો તેની લંબાઈ અને પહોળાઈ મેળવો સારું ચલો જોઈએ આપણે લંબાઈ છે એ પહોળાઈ કરતાં કેટલી છે બમણી બરાબર ને તો ધારો કે લંબાઈ છે ને એ પહોળાઈ કરતાં બમણી છે તો પહોળાઈ આપણે ધારવાની હોય પહોળાઈ શું ધારી દઈએ એક્સ તો લંબાઈ એના કરતાં બમણી એટલે એને શું કહેવાય 2x બરાબર અને હવે લંબચોરસ છે તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ચલો લંબાઈ કેટલી લીધી છે આપણે 2x પહોળાઈ કેટલી છે x લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે જોઈ લો જે ક્વેશ્ચનમાં 800 મીટર² પતી ગયું આટલું આ 2 છે એ ભાગાકારમાં આવે એટલે 800/2x × x શું થાય x² જોઈ લો આ દાખલો કેવો ઇઝી છે ચલો હવે આ વર્ગ છે એને સામે મોકલીએ ને તો વર્ગમૂળ થઈ જાય એવું હોય કાં તો તમને એવું ના આવડે તો એવું કરવાનું કે બંને બાજુ વર્ગમૂળ લેતા થઈ ગયું ને વર્ગમૂળ લઈએ તો x હવે મેં હમણાં જ કીધું હતું વર્ગમૂળ લઈએ ને એટલે 2 જવાબ આવે પ્લસ ઓર માઇનસ બરાબર ને 400નું વર્ગમૂળ શું થાય 20 પણ આ દાખલામાં ધ્યાન રાખો લંબાઈ કોઈ દિવસ ઋણમાં ના હોય બરાબર ને લંબાઈ કે પહોળાઈ એટલે એક્સનો જવાબ શું કહેવાશે ખાલી 20 ખબર પડી પાક્કું તમારે અહીંયા એવું લખવાનું x = -20 શક્ય નથી
અશક્ય છે આ. આવું લખી દેવાનું એટલે એક્સની કિંમત કેટલી મળી આપણને? 20. તો પહોળાઈ 20, તો લંબાઈ કેટલી? 40 મીટર. બોલો ખબર પડી? પક્કું? હતો ને ઇઝી દાખલો. તો ચાલો દેવાને દાખલા નંબર 4. બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે, બરોબર? તો ધારો કે એક મિત્રની હાલની ઉંમર એક્સ, બંનેનો સરવાળો 10 છે ને, તો બીજા મિત્રની હાલની ઉંમર, જે સરવાળો આપ્યો હોય ને એમાંથી આની ઉંમર બાદ કરી દેવાની. ઇઝીલી સમજાવું તમને. જો એક મિત્રની હાલની ઉંમર એક્સ લીધી આપણે, ધારો કે બંનેનો સરવાળો 10 છે, તો આની ઉંમર 6 વર્ષ હશે, તો આની કેટલી થાય બોલો ને? 4 થાય ને. એ શું કર્યું તમે, જે સરવાળો હતો એમાંથી શું કરી દીધું, એને બાદ કરી દીધું. ઓ સોરી, ક્વેશ્ચનમાં 20 વર્ષ છે અહીંયા, 20 20. એક મિત્રની હાલની ઉંમર એક્સ, તો બીજા મિત્રની હાલની ઉંમર 20 માઇનસ એક્સ. ઓકે સારું, ચલો જો આગળ. 4 વર્ષ પહેલાં, હવે આવું આપણે છે ને ત્રીજા ચેપ્ટરથી કરતા આવ્યા છીએ. ત્રીજા ચેપ્ટરમાં એવું બધું આવતું હતું ને. ચલો, 4 વર્ષ પહેલાં, પહેલાં એટલે શું? માઇનસ. તો એક મિત્રની ઉંમર, પહેલા મિત્રની કે એક મિત્ર જે કોઈ એક્સ માઇનસ 4, આમાંથી 4 બાદ કરી દેવાના, અને બીજા મિત્રની ઉંમર એ કેટલી થશે? 20 માઇનસ એક્સ માઇનસ 4, એટલે એનો જવાબ આવે 20 માંથી 4 જાય તો કેટલા રહે? 16 માઇનસ એક્સ. બોલો આ બેમાં ખબર પડી પહેલાં તો. હા, હવે આગળ ક્વેશ્ચન વાંચો. 4 વર્ષ પહેલાં તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર, આ એમની ઉંમર દર્શાવે છે જો 4 વર્ષ પહેલાંની, એ બંનેનો ગુણાકાર કેટલો છે? 48. એક્સ માઇનસ 4 ગુણ્યા 16 માઇનસ એક્સ, બરાબર છે? આ બેનો ગુણાકાર કેટલો છે? 48. તો જોઈ લો, પહેલાં આને આપણે સમીકરણ બનાવી દઈએ. એક્સનો ગુણાકાર 2 જોડે કરવાનો અને માઇનસ 4નો ગુણાકાર 2 જોડે કરવાનો, એટલે અહીંયા ગુણાકાર કરીએ તો 16x - x² - 16 ચોક કેટલા થાય? 64. અને માઇનસ માઇનસ પ્લસ 4x = 0. ચલો હવે આમાં મેં હંમેશા કીધું છે, આપણે કંઈ નહીં, ચલો માઇનસ એક્સ સ્ક્વેર, 16 ને 4 20x - 64. ઓ સોરી, અહીંયા 48 છે, આ માઇનસ, આ પ્લસ 48 આ બાજુ આવે તો માઇનસ 48 થઈ જાય, એટલે માઇનસ એક્સ સ્ક્વેર 20 20x, એમના એમ આ બંનેનો સરવાળો થશે, માઇનસ માઇનસ પ્લસ, એટલે માઇનસ 112 = 0. ઓકે ખબર પડી આ. હવે મેં કીધું છે સ્ક્વેરવાળું પદ શું છે અહીંયા? નેગેટિવ, એટલે ના ચાલે, તો આપણે માઇનસ કોમન લેવું પડે. એક્સ સ્ક્વેર માઇનસ કોમન ના લીધું કે માઇનસ 1 કોમન લીધો કે, પણ આપણે 1 લખતા નથી. માઇનસ 20x + 112 = 0. હવે માઇનસ 0 જોડે જાય ને એટલે 0 થઈ જાય. હવે તમારે શું કરવાનું અહીંયા ક્વેશ્ચનમાં, જો શું લખ્યું છે, શું આ પરિસ્થિતિ શક્ય છે એવું ક્વેશ્ચનમાં આપણને પૂછ્યું છે. હવે આવું આ લોકોએ આવું લખ્યું હોય ને ને, એટલે તમારે છે ને પહેલાં ડી શોધી નાખવાનો. ડી એટલે b² - 4ac. ચલો બી એટલે માઇનસ 20² - 4 × 1 × 112, બરાબર ને? આ અહીંયા 1 આ રહ્યો, અહીંયા જોવાઈ રહ્યો, અને 112 પ્લસ હતા એમના એમ. 20² કેટલો થાય? 400. 112 × 4 કરશો ને એટલે 448 આવશે. જોઈ લો આ નંબર મોટો થઈ ગયો, એટલે હવે માઇનસમાં જવાબ આવશે. અહીંયા ડીની કિંમત શું આવી? ઋણ. તો શું લખવાનું? કે બી જ મળે નહીં, બરાબર? આ પરિસ્થિતિ શક્ય નથી. આવડે લખતા આવું તો કેમ કે ડીની કિંમત શું આવી? ઋણ આવી. લો અહીંયા દાખલો પતી ગયો, આવી રહ્યો, મજા આવી ને આવો દાખલો હોય તો. સારું ત્યાર, ચલો આગળ ચેપ્ટરનો છેલ્લો દાખલો, દાખલા નંબર 5.
જેની પરિમિતિ 80 હોય અને ક્ષેત્રફળ 400 હોય એવું લંબચોરસ બગીચો બનાવવાનો છે. લો, કઈ જ લંબાઈ પહોળાઈ કંઈ જ નહીં આપ્યું, પણ બે વસ્તુ આપ્યું છે, પરિમિતિ અને ક્ષેત્રફળ. તો બોલો ને લંબચોરસની પરિમિતિ શું થાય? 2 × લંબાઈ વત્તા પહોળાઈ. આ બધા છે ને સૂત્ર તમને આવડતા હોય ને તો તમને બધું આવડે જ, પણ અહીંયા શું છે, આ સૂત્ર જ ના ફાવતું એટલે તમે આગળ દાખલો કઈ રીતે કરવાના બોલો. તો પછી લંબચોરસની પરિમિતિ કેટલી આપી છે? 80. તો 2 × લંબાઈ વત્તા પહોળાઈ, આ 2 છે એ ભાગાકારમાં આવે એટલે લંબાઈ વત્તા પહોળાઈ, એટલે 80/2 એટલે કેટલા થાય? 40. ખબર પડી આ પાકું? લંબાઈ વત્તા પહોળાઈ આપણને શું મળી ગયું? 40. હવે હું તમને આ શબ્દોમાં બોલું આવી રહ્યું, લંબચોરસની લંબાઈ અને પહોળાઈ બંનેનો સરવાળો 40 છે. આપણને આવું ક્વેશ્ચનમાં આપ્યું હોય, લંબચોરસની લંબાઈ અને પહોળાઈ બંનેનો સરવાળો કેટલો છે? 40. તો હવે જો અહીંયા અહીંથી છેકથી લખું, ધારો કે લંબાઈ બરાબર x, જોઈ લો હવે સરખું દેખાશે. ધારો કે લંબાઈ બરાબર x, તો લંબાઈની જગ્યાએ આપણે શું મૂકી દેવાનું? x વત્તા પહોળાઈ. આ x છે આ બાજુ જાય એટલે માઇનસ, તો લંબાઈ મળી ગઈ અને પહોળાઈ મળી ગઈ આપણને. ચલો, બે વસ્તુ મળી ગયું. તો આનો ઉપયોગ આપણે ક્ષેત્રફળ માટે કરવાનો. બોલો ને લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 400. તો એક્સ ગુણ્યા 40 માઇનસ એક્સ, બરાબર. તો જોઈ લો, એક્સ ગુણ્યા 40 માઇનસ એક્સ, તો 400 બરાબર, આનો ગુણાકાર કરીએ આપણે, 40x માઇનસ એક્સ સ્ક્વેર. હવે મેં હંમેશા કીધું છે, બધા દાખલાઓમાં બોલતો આવું છું કે જ્યારે વર્ગવાળું પદ નેગેટિવ હોય તો આ બંનેને આપણે અહીંયા મોકલવાના, 400 કહીએ ત્યાં ને ત્યાં તું રે ભાઈ, તારે નથી આવવું અહીંયા, એટલે એક્સ સ્ક્વેર માઇનસ 40x બરાબર, સોરી આ પ્લસ છે એમનું એમ જ રહેશે, બરાબર 0. બોલવામાં ના ખબર પડ્યું, એવી ખબર પડી ને, આ માઇનસ આ બાજુ ગયો એટલે પ્લસ, આ પ્લસ આ બાજુ એટલે માઇનસ, 400 એમના એમ. ઓકે, ડન, પાકું ને? તો જોઈ લો, હવે આનું મધ્યમ પદનું વિસ્તરણ તમારે જાતે કરવાનું. હું તમને આપી દઉં છું હિન્ટ, 20 × 20, 20નો વર્ગ થાય 400 અને 2નો સરવાળો 40 થશે, જવાબ આવશે આવો આવશે, એક્સ માઇનસ 20 અને એક્સ માઇનસ 20 બરાબર 0, એટલે એક્સની કિંમત આપણને કેટલી મળશે? 20, બરાબર છે. તો જોઈ લો, હવે અહીંયા હું લખું છું, લંબાઈ આપણને કેટલી મળી હતી? આ લંબાઈ આપણે શું ધારી હતી? એક્સ, એટલે લંબાઈ 20. પહોળાઈ કેટલી મળી હતી? 40 માઇનસ એક્સ, તો 40 માઇનસ 20 કરો એટલે પહોળાઈ પણ કેટલી થાય? 20. હવે એક રીતે કહું, આ ચોપડીવાળા હોય છે ને આપણને ઉલ્લું બનાવે છે, આ લંબચોરસ છે જ નહીં. કોઈ દિવસ તમે જોયું લંબચોરસમાં લંબાઈ ને પહોળાઈ સેમ હોય? જોઈશ ક્યારે? આને શું કહેવાય, બંને બાજુ બધી બાજુઓ સરખી થઈ ગઈ તો એને શું કહેવાય? ચોરસ કહેવાય, બરાબર છે. ઓકે, ખબર પડી. તો અહીંયા આપણે ચેપ્ટર 4 કમ્પ્લીટ. કેવું રહ્યું ચેપ્ટર 4? અહીંયા આપણે એની પૂર્ણાહુતિ કરી દીધી, બરાબર. છેલ્લા 3 દાખલા મેં કીધું એ રીતે ઇઝી જ હતા ને, એટલે મેં આ વિડીયોમાં લઈ લીધા છે. પણ બીજના સ્વરૂપ હું સ્ટાર્ટિંગમાં બોલ્યો હતો ત્યારે તમને ના ખબર પડ્યો, પણ હવે ખબર પડી. બી સ્ક્વેર માઇનસ 4ac ઇઝ ગ્રેટર ધેન 0, એટલે 0થી વધારે હોય તો સમાન, સોરી, વાસ્તવિક અને ભિન્ન બીજ મળે. સમાન બીજ ક્યારે મળે? બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0, અને બી સ્ક્વેર માઇનસ 4ac ઇઝ લેસ ધેન 0, એનો મતલબ શું કે ઋણ સંખ્યા મળે, ત્યારે શું લખી દેવાનું? કે બીજ મળે નહીં. કોટ પ્રશ્નોમાં જો એવું લખ્યું હોય કે આ પરિસ્થિતિ શક્ય છે કે એવું બધું ચેક કરવાનું, કે એટલે પહેલાં તમારે ડી જ શોધી નાખવાનો. ડીની સૂત્ર શું આપણે? બી સ્ક્વેર માઇનસ 4ac, એ તમારે શોધી નાખવાનું. જો એ લેસ ધેન 0 આવે એટલે કે ઋણ આવે, જવાબ ઋણ આવે, તો લખી દેવાનું કે આ પરિસ્થિતિ શક્ય નથી, કેમ કે બીજ મળશે નહીં. ઓકે, ચેપ્ટર 4 અહીંયા આપણે કમ્પ્લીટ થાય છે. ના ખબર પડી હોય તેવા મધ્યમ પદનું વિસ્તરણ છે ને એ પાકું કરી નાખો, બરાબર. પહેલાં તો ચેપ્ટર 4માં મેઇન મધ્યમ પદનું વિસ્તરણ એનથી જ સોલ્વ કરવાનું હોય છે, પૂર્ણવર્ગની રીત કરી નાખો. અને કૂટ પ્રશ્નોના વિડીયો જુઓ તમે, કૂટ પ્રશ્નોમાં હું સમીકરણ કઈ રીતે બનાવું છું
એના વિડીયો તમે જુઓ એટલે તમારું ચેપ્ટર 4 પાકું. ઓકે, બાય બાય.